નર્મદા પોલીસ સ્ટેશનમાંથી પ્રાઇસ સ્ટીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન એક્ટ હેઠળ 18 ડિસેમ્બર 2018 ના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 18 ડિસેમ્બર 2018 ના રોજ ગુનો નોંધાયો હતો. તેની તપાસ 19 ડિસેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદી રામનયન પાંડે દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું છે કે બેલ્જિયમ સ્ક્વેરમાં પહેલા માળ પર ફિનો મિલ ગ્રુપ નામની કંપનીમાં તેઓ એજન્ટ તરીકે કામ કરતા હતા. આ કંપનીના સંચાલક એન કે સિંઘ, એમ કે સિંઘ, ટી એમ એસ નાયર, પ્રભાકર મિશ્રા, રામજીવન શુક્લા અને અમરનાથ તિવારી દ્વારા ઓફિસ શરૂ કરવામાં આવી હતી. કંપનીના સંચાલકો ફિનોમિનલ હેલ્થ કેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ તથા ગુજરાતી ફિનો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ અને એસએનકે કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના નામથી એજન્ટો હાયર કરીને લોકોને માસિક 20,000ના હપ્તાથી અથવા તેનાથી ઓછા પ્રીમિયમ ભરી અથવા તો સિંગલ પ્રીમિયમ ભરીને કંપનીનો ઇન્સ્યોરન્સ ઉતારીને કંપનીમાં રોકાણ કરી 9 વર્ષે નાણાં ડબલ કરી આપવાની અને 6 વર્ષ સુધી મેડિકલ કંપનીની ફી સુવિધા આપવાની લોભામણી સ્કીમ આપતા હતા. કંપનીની લોભામણી સ્કીમમાં ઘણા લોકો છેતરાયા હતા અને તેમાં ફરિયાદી રામનયન પાંડેનો પણ સમાવેશ થાય છે અને પાંડે સહિતના લોકોએ કંપનીમાં 6,94,44,105 નું રોકાણ કર્યું હતું. જ્યારે આ લોકોના પૈસાની મુદત પૂર્ણ થવા આવી ત્યારે કંપનીએ 2017માં ઉઠમણું કર્યું હતું અને લોકોને પૈસા આપ્યા ન હતા. ત્યારબાદ કંપનીના સંચાલકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપી નંદલાલ કેસરસિંહને મહારાષ્ટ્રથી સુરત ટ્રાન્સફર વોરંટથી લાવવામાં આવ્યો છે. આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 3 વર્ષથી મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતો હતો. તેની સામે મહારાષ્ટ્રના લાતુરમાં શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી. આ બાબતે સુરત પોલીસને માહિતી મળતા જ સુરત પોલીસે ટ્રાન્સફર વોરંટથી મદદથી આરોપી નંદલાલનો કબજો 5 જુલાઈના રોજ મેળવ્યો હતો. 2018માં મેધરપુરા પોલીસ સ્ટેશનમાં આ કમલા જે ફરિયાદીએ છે એ અલગ અલગ આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસીની કલમ 406, 420, 409 તથા સર્ક્યુલેશન સ્કીમ એક્ટ અને જીપીઆઈડી એક્ટની અલગ અલગ કલમો મુજબ ફરિયાદ આપી હતી. એ ફરિયાદની વિગત એવી છે કે આ કામના જે આરોપીઓ હતા એમાં મુખ્ય આરોપી હતો નંદલાલ કેસરસિંહ, જે હાલમાં એને પકડવામાં આવ્યો છે, નાસ્તો ફરતો હતો, એ તથા એની સાથે એનકે સિંઘ, એમકે સિંઘ એમ કરીને ટોટલ 6 જેટલા આરોપીઓએ ભેગા મળીને એક ફિનોમેનલ કંપની બનાવેલી હતી. એ કંપનીનો ઉદ્દેશ એવો હતો કે દરેક નાનામાં નાના માણસો પાસેથી પ્રીમિયમ તરીકે પૈસા વસૂલવાના અને 9 વર્ષે એમને ડબલ કરી આપવાના અને આ 9 વર્ષના પીરિયડ દરમિયાન એમને કંઈ નાની મોટી બીમારી થાય તો એમનો એને મેડિકલી ખર્ચ આપવાનો હતો. આ એક લોભામણી સ્કીમ હતી, માણસોને એટ્રેક્ટ કરવા માટેની સ્કીમ હતી. એના માટે અલગ અલગ એજન્ટો નીમવામાં આવેલા હતા. એ એજન્ટોને એ લોકો બોનસ આપતા હતા, ફોરેનની અંદર ટ્રીપ કરાવતા હતા. તો આ રીતે આખી એક ચેન ઊભી કરવામાં આવી હતી અને ચેનના ભાગરૂપે શરૂઆતથી જ આ લોકોએ અલગ અલગ દુકાનોને એક ભાડે રાખી અને કંપની બનાવવામાં આવેલી હતી, જેની અંદર શરૂઆતની અંદર જે નાના માણસો છે એને પ્રીમિયમ ભરી અને એના મેમ્બર બનેલા હતા અને એના સભ્ય પદે ચાલુ રાખેલા હતા. ત્યારબાદ જેવા પૈસા માણસોને ચૂકવવાનો સમય આવ્યો તો તમામે તમામ આરોપીઓ એની દુકાનો એની કંપનીઓ બંધ કરી અને ફરાર થઈ ગયેલા હતા. આ કામે અગાઉ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ જે નંદલાલ કરીને છે આરોપી કેસરસિંહ, એ છેલ્લા 3-4 વર્ષથી નાસ્તો ફરતો હતો અને ત્યારબાદ અમારા ધ્યાન ઉપર આવેલ કે લાતુર જેલની અંદર એ હાલમાં પકડાઈ ચૂકેલો છે અને ત્યાં બંધ છે. એમને ટ્રાન્સફર વોરંટથી પકડવામાં આવેલ છે. નંદલાલ છે એના વિરુદ્ધમાં કેરળ રાજ્યમાં પણ આશરે 112 જેટલા ગુના નોંધાયેલા છે અને એમાં તમામમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. સુરતની અંદર મેધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. એવી રીતે અલગ અલગ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલ છે. સુરતની અંદર જે મેધરપુરાની ફરિયાદ છે એની અંદર આશરે 7-8 કરોડ જેટલાનું ચીટીંગ કરેલ છે. તો એને પકડી અને એના મુદ્દામાં રિકવર કરવા માટેના હાલમાં પ્રયત્ન ચાલુ છે. આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ
મેળવવામાં આવે છે. નામદાર કોર્ટે 14 તારીખ સુધીના દિન 8 ના રિમાન્ડ મંજૂર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત.